કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનનું લેક્ચર ચાલુ કરીએ. પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો. તો સૌપ્રથમ રાસાયણિક પ્રક્રિયા એટલે શું એ આપણે સમજશું. એના પછી કઈ કઈ રોજિંદા જીવનમાં કઈ કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે, પછી જોઈશું કે રાસાયણિક પ્રક્રિયા થઈ જાય તો એ પદાર્થમાં કયા કયા ફેરફાર જોવા મળે, કેવા કેવા પદાર્થમાં ફેરફાર જોવા મળે એ આપણે સમજીએ. સૌ પ્રથમ કે રાસાયણિક પ્રક્રિયા છે એ કોને કહેવાય, બરાબર? તો એની વ્યાખ્યા છે કે જે પ્રક્રિયા દરમિયાન દ્રવ્યમાં કોઈ રાસાયણિક ફેરફાર થાય એને કહેશું આપણે રાસાયણિક પ્રક્રિયા. કોઈ પણ પ્રક્રિયા હોય એમાં કેવો ફેરફાર થાય, રાસાયણિક ફેરફાર થાય એને કહેવાય રાસાયણિક પ્રક્રિયા. અથવા બીજી રીતે કેવું હોય તો જ્યારે જે પ્રક્રિયા દરમિયાન એક અથવા એકથી વધારે પ્રક્રિયકો પ્રક્રિયા કરીને એક કે એકથી વધારે નિપજનું નિર્માણ કરે એને કહેવાય રાસાયણિક પ્રક્રિયા. આપણને ખબર છે રાસાયણિક પ્રક્રિયા પ્રક્રિયકો અને નિપજો વડે દર્શાવાય એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. અથવા આપણે એવું પણ કહી શકીએ કે જેને આપણે નરી આંખે જોઈ ન શકીએ, કે જો રાસાયણિક પ્રક્રિયા કોઈ થાય છે, જેમ કે આપણે દૂધ છે એમાં મેળવણ ઉમેરીએ તો એમાં દહીમાં રૂપાંતર થશે, દૂધનું. તો દૂધનું દહીમાં રૂપાંતર થવું એ આપણને ખબર નહીં પડે. આપણે જ્યારે આ મેળવણ ઉમેર્યું તો ખબર નહીં પડે ડાયરેક્ટ કે જો દૂધનું દહીંમાં રૂપાંતર થયું, બરાબર? કે જો દૂધ છે આમ આમ જાય છે એ આપણને ખબર ના પડે. તો એ છે આપણી રાસાયણિક પ્રક્રિયા, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. એક વખત પ્રક્રિયા પૂરી થઈ જાય એટલે આપણને ફેરફાર જોવા મળે છે કે આ પદાર્થમાં આવો ફેરફાર થયો. તો કઈ કઈ છે એ રાસાયણિક પ્રક્રિયા છે આપણે જોઈએ. સૌ પ્રથમ ઉદાહરણ જોઈએ. પહેલું છે કે ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ એ જલ્દી બગડી જાય છે. ઓરડાના તાપમાને એટલે રૂમ ટેમ્પરેચર, જે સામાન્ય તાપમાન હોય એ તાપમાને આપણે એ તાપમાને આપણે ખુલ્લું દૂધ મૂકીએ તો શું થાય, બગડી જાય. કેમ કે તાપમાન એને વધારે મળે. આપણે દૂધ બગડે નહીં એટલા જ માટે કેવા રાખતા હોઈએ, ફ્રીજમાં. એ પછી જોઈએ તો ખોરાકનું રંધાવું, ખોરાક આપણે જે રાંધીએ, અથવા આપણે એવું કહીએ કે વનસ્પતિ પોતાનો ખોરાક જે બનાવે. કોનો કોનો ઉપયોગ કરે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્લસ પાણીનો ઉપયોગ કરીને એ પોતાનો ખોરાક એટલે ગ્લુકોઝનું નિર્માણ કરશે. એના પછી જોઈએ શરીરમાં ખોરાકનું પાચન થયું, જે ગ્લુકોઝ બની જાય એનું પણ વિઘટન થશે, તો એનું પાચન એટલે એ રાસાયણિક પ્રક્રિયા થઈ. એના પછી શ્વાસોશ્વાસ દરમિયાન થતી ક્રિયા, આપણે જે શ્વસનની ક્રિયા કરીએ છીએ જે શ્વાસમાં લઈએ છીએ વાયુ ઓક્સિજન અને જે બહાર કાઢીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ, એ પણ એક શું છે, રાસાયણિક પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. એના પછી જોઈએ કે લોખંડની વસ્તુને કાટ લાગવો, એટલે લોખંડની વસ્તુ જ્યારે હવા અને પાણીના સંપર્કમાં આવે ત્યારે એના ઉપર કાટ લાગતો હોય છે, એ પણ કેનું ઉદાહરણ છે, રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ. આ બધું જ આપણે આગળ આ પ્રકરણમાં જોવાનું છે. એના પછી જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ દરમિયાન ફેરફાર કેવા થાય છે, પદાર્થમાં કેવા કેવા ફેરફાર થાય છે, તો આપણને ખબર પડે કે રાસાયણિક પ્રક્રિયા થઈ. તો પહેલું છે કે અવસ્થામાં પરિવર્તન થાય છે. અવસ્થા એટલે દ્રવ્યની સામાન્ય રીતે ત્રણ અવસ્થા હોય, ઘન, પ્રવાહી અને વાયુ. તો આ ત્રણેય અવસ્થામાં અથવા દ્રવ્ય જે અવસ્થામાં છે એમાં કંઈક પરિવર્તન થશે. ધારો કે પ્રવાહી હોય તો એનું ઘનમાં રૂપાંતર થાય, ઘન છે એનું પ્રવાહીમાં રૂપાંતર થાય, આવી રીતે અવસ્થામાં છે પરિવર્તન થતું હોય તો એ રાસાયણિક પ્રક્રિયા થઈ એવું કહેવાય. એના પછી રંગમાં પરિવર્તન થયું હોય, બરાબર? કોઈ પણ પ્રક્રિયકો વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય અને નિપજ બને તો એના રંગ છે એ બદલાઈ જતા હોય છે, તો એ પણ રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ કહેવાય કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રંગમાં પણ ફેરફાર થાય છે. પછી વાયુનો ઉદ્ભવ જ્યારે કોઈ પણ એસિડ સાથે ધાતુના ઓક્સાઇડ અથવા અધાતુના ઓક્સાઇડ એ પ્રક્રિયા કરશે, બરાબર, ત્યારે શું ઉદ્ભવશે, હાઇડ્રોજન વાયુ છે એ ઉદ્ભવશે, એ પણ એક રાસાયણિક પ્રક્રિયામાં થતો ફેરફાર છે. એના પછી તાપમાનમાં પરિવર્તન, જ્યારે કોઈ પણ પ્રક્રિયકો ભેગા થાય તો વિશાળ માત્રામાં શું થાય, ઉર્જા ઉત્પન્ન થતી હોય, ઉષ્મા ઉર્જા, તો એના લીધે તાપમાનમાં પણ ફેરફાર થતો હોય છે. તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું, એના ઉદાહરણ અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો કયા કયા છે એ તમને સારી રીતે સમજાઈ ગયું હશે. થેન્ક યુ.